સુરત શહેરની વિદ્યાર્થી વિલિયમ પોન્સરની ટીમ દ્વારા રાજ્ય કક્ષાની ફૂટબોલમાં વિજય મેળવ્યા બાદ ઉત્સાહની લાગણી ફેલાઈ હતી. સુરત છેલ્લા 5-6 વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે અને સુરતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અગ્રિમ ક્રમ પ્રાપ્ત કરી રહ્યા છે. હવે ફૂટબોલમાં અઠવાગેટ સ્થિત લોર્ડ્સ કોન્વેન્ટની વિદ્યાર્થીની ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા બની હતી. તેણીએ જિલ્લા લેવલથી રિજિયન અને રાજ્ય સ્તરે વિજેતા બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને હવે રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધામાં જવાની તૈયારી કરી રહી છે. મારું નામ નથુ હફીઝ છે અને મેં રાયન ડેનિયલ સ્કૂલમાં એઝ અ ફૂટબોલ કોચ તરીકે જોબ કરું છું. હવે મારી ટીમ છે, અમે જે ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું એના અંદર અમારી ટીમે ઓલ ઓવર ગુજરાતના અંદર ચેમ્પિયન બન્યા હતા. સૌપ્રથમ અમે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમ્યા હતા સુવાલી બીચ પર. ત્યાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો ઓલ ઓવર સુરતમાંથી અને એમાં ફાઇનલ મેચ અમારી પીપી સવાણી સાથે થઈ હતી. તેના અંદર અમે ટ્રાય બેકરમાં પેનલ્ટી શૂટઆઉટમાં જીતા હતા અને તેના પછી રાજ્ય કક્ષાએ રમવા ગયા હતા અને તેના અંદર સૌપ્રથમ ભાવનગર સાથે મેચ થઈ હતી. એના અંદર ટોટલ રાજ્ય કક્ષાના અંદર ટોટલ 12-16 જેટલી ટીમ આવી હતી. એના અંદર સૌપ્રથમ ભાવનગર સાથે મેચ થઈ હતી, તેના અંદર અમે 2-0 જીત્યા હતા. પછી વલસાડ સાથે મેચ હતી, તે બહુ ટફ રહી હતી, છોકરા લોકોએ બહુ મહેનત કરી હતી અને એના અંદર અમે 1-0 જીત્યા હતા. અને પછી ફાઇનલ મેચ નવસારી સાથે થઈ હતી, તેના અંદર બી અમે 1-0 ઓલ ઓવર ગુજરાતમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયા હતા. આ બદલ મેં માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને ડીએસ ઓફિસર અમારા જે સુરત ખાતેના છે વિરલ પટેલ, તેમજ મારા સહભાગીદારી મારા સિનિયર કોચ મારા શ્રી મયંક સેલર, જેઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ફૂટબોલ કોચ છે, અને સાથે સાથે મારા કલીગ મારા સર સોએબભાઈ મુરાદ, તેમજ મારા સર રણજીતભાઈ વસાવા સર, તેમજ મારી ટીમને અને બધા સુરતવાસીઓ માટે એક ઓપોર્ચ્યુનિટી છે જે ગુજરાત ગવર્મેન્ટ સરકારે જે આપી છે. બસ તમે તમારો રમો અને સારામાં સારો રમો અને ઇન્ડિયા પ્રેઝન્ટ કરો, તે બદલ મેં એઝ અ કોચ આપ સોને અને આનંદ સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત તેમજ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તેમજ ડીએસઓ બધાને થેન્ક યુ સો મચ અને તમારો સહકાર બરકરાર રહે તેવી અપેક્ષા રાખું છું. મેરા નામ વેલી અલ્ફાન્સો, આઈ એમ ફ્રોમ લુડ્સ કોન્વેન્ટ. મેં અંડર 19 એસોસિએશન કે તરફ સે ખેલ રહી થી ઓર મેરા સિલેક્શન હુઆ થા અંડર 19 કે ઇસમે. મેં નેશનલ્સ કે લે ગઈ થી ઓર વાપે ઓર મેં મયંક સર કે અંડર ખેલતી હું. વાપે મુજે સત્યનારાયણ સર ને સિક અંડર નેશનલ્સ કા પૂરા ટ્રેનિંગ દિયા થા એન્ડ અભી મેરા સિલેક્શન સીઓઈ કે લે હો ગયા હૈ એન્ડ મુજે મેરે સ્કૂલ સે સપોર્ટ મિલા થા એન્ડ મેરે સારે દૂસરે સર સે ભી સપોર્ટ મિલા થા. કૈસા લગ રહા હૈ યે ખેલ મેં આપકો ખેલને કા? હા, ગર્લ્સ ભી આગે બઢ સકતી હૈ, એસા નહીં હૈ કે મતલબ બોયઝ હી કર રહે હૈ, ઇવન ગર્લ્સ ભી આગે બઢ રહે હૈ ઇસ વાલે સ્પોર્ટ્સ મેં. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જેને લીધે વિદ્યાર્થીનીને રાજ્ય સ્તરે નામ રોશન કરવાની તક મળી છે. હવે તે રાષ્ટ્રીય સ્તરે રમવાની તૈયારી કરી રહી છે, તે સુરતીવાસીઓ માટે ગૌરવની વાત છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.